નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓરમાં આપનું સ્વાગત છે હું શું કુશલ દર્શક મિત્રો આજે ઝીરોની અંદર ચર્ચા કરવી છે હવે જામશે ખરા ખરીનો જંગ કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી ભરવા માટેનો છેલ્લો દિવસ હતો લોકસભા બે હજાર ઓગણીસના ઇલેક્શન માટે ત્યારે છવ્વીસે છવ્વીસ ઉમેદવારો પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો હવે ખરા ખરીનો જંગ જામશે કારણ કે જ્યારે વાત કરવી છે કે કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા પણ કેટલાક ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કેટલા વર્તમાન સાંસદોને રિપીટ કર્યા છે વર્તમાન સાંસદોમાં કેટલાની ટિકિટ કપાઈ છે કેટલા ભારતીય જનતા પાર્ટીની અંદર મહિલા ઉમેદવારી પત્ર ભરવા પામ્યા છે તો કોંગ્રેસની અંદર કેટલા મહિલાએ ઉમેદવારી નોંધાવી છે સાથે વાત કરીએ જ્ઞાતિ આધારિત કેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે જ્ઞાતિ આધારિત કેટલી ઉમેદવારી સામે આવી છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ તો આ દરેક સમીકરણોને લઈને ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ છવ્વીસ ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર દરેક વસ્તુને લઈને ચર્ચા કરવી છે અને ખરા ખરીનો જે જંગ લોકસભા બે હજાર ઓગણીસ માટે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો ગુજરાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતને એક મોડલ સ્વરૂપે બે હજાર ચૌદની અંદર લઈને આગળ વધ્યા હતા સામે આવ્યા વડાપ્રધાન બન્યા આ વખતે બે હજાર ઓગણીસની અંદર પણ કયા પ્રકારનું આ ગુજરાતનું સમીકરણ છે કારણ કે તેની ઇમેજ આખી આ કેન્દ્ર સરકાર ઉપર વડાપ્રધાન મોદી ઉપર પડી શકે તેમ છે છે અને અને ત્યારે જ ગુજરાતની અંદર સૌથી વધારે દરેક લઈને ચર્ચા કરીશું તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી કે જે રાજકીય વિશ્લેષક છે અને સાથે વિનયસિંહ તોમર કે જેઓ નેતા છે કોંગ્રેસના બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં થેન્ક યુ પ્રશાંતભાઈ સૌથી પહેલા પ્રશ્ન આપને કરવા માંગુ છું એક વિશ્લેષક તરીકે બે હજાર ઓગણીસ લોકસભા માટે હવે બધા જ ઉમેદવાર ફિક્સ થઈ ગયા છેલ્લા કેટલાક સમયથી આપણે ચર્ચા કરતા હતા કે જે પહેલે આપ પહેલે આપ જેવી પરિસ્થિતિ હતી કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ક્યારે ઉમેદવારો સામેલ આવે છે ને ત્યાર પછી આપણે કેવી રીતે ઉમેદવારીનું લિસ્ટ સામે લાવશું અને આખરે છવ્વીસે છવ્વીસ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ થઈ ગયા છે શું છે આપની પ્રતિક્રિયા દિલ્હી રૂપી ગાદીનો સ્વયંવર રચાઈ ચૂક્યો છે અને જનતા રૂપી ધનુષ કયો મૂર્તિઓ ઉપાડી અને આ ધનુષને ઊંચું કરી જનાદેશ લઈ અને એ ગાદી સર કરે છે એ આપણે હવે જોવું જ રહ્યું એટલે જ્યારની આ એક જેની આખી આખો દેશ જેની ઉપર મીટ માંડીને અત્યારે બેઠો છે એવી આ ચૂંટણી હારાની ટણી કાઢી નાખે એવી આ ચૂંટણી આવી ગઈ છે આપણે હવે જોવું રહ્યું કારણ કે જ્ઞાતિ દર જ્ઞાતિ સમીકરણો બદલાયા ઉમેદવારોના સમીકરણ બદલાયા આમ તો છે ને જ્ઞાતિવાદ અને કોમવાદ આધારિત રાજકારણ થઈ ગયું છે અને દરેક પોલિટિકલ પાર્ટી પોતાની આ સીટ બચાવવા માટે એ જ્ઞાતિઓનો જ સહારો લેતી હોય છે અને એ પ્રમાણે ટિકિટની ફાળવણી કરતી હોય છે આમાં કોઈ જ રતના જેને કહેવાય ને કે કાર્યકર વફાદારી પાયાનો કાર્યકર આવું કોઈ જોવાતું નથી કઈ રીતે આ સીટ અમે અમારા ખોળામાં લઈ શકીએ એને જ ધ્યાનમાં રાખીને આ સીટોની ફાળવણી થતી હોય છે અને એ આ વખતે આપણે ચોક્કસથી આ લોકસભામાં જોયું દરેક જગ્યાએ ભાજપ હોય કે કોંગ્રેસ હોય આજે તમે જુઓ છેલ્લી ઘડી સુધીના જે સમીકરણો રચાતા હોય ક્યારે બદલાઈ જાય પેનલ સિવાયના ઉમેદવાર નવા ઉમેરાઈ જાય એટલે આ બધું જોતા એવું લાગે છે કે માત્ર જ્ઞાતિવાદ ધર્મવાદ જાતિવાદ અને છે આ લોકસભાના ઇલેક્શનમાં જે બંને પોલિટિકલ પાર્ટીને ખાસ કરીને ભાજપને એક જે નવો મુદ્દો મળ્યો છે એ છે રાષ્ટ્રવાદ આમ તો વેલેન્ટાઇન ડેનો બહુ સારો દિવસ હતો એ પ્રેમવાદ આપવાનો હતો પણ હવે એ દિવસે કમનસીબે આપણા કાશ્મીર ઉપર જે હુમલો થયો અને ત્યારબાદ જે રાષ્ટ્રવાદ ફાટી નીકળ્યો છે એટલે એક નવો વાદ જાગ્યો છે આ એક નવો મુદ્દો મળી ગયો છે પોલિટિકલ પાર્ટીઝને ખાસ કરીને ભાજપ એનો લાભ લઈ રહી છે એટલે એ હવે જોવું રહ્યું આગામી દિવસોમાં કે આ રાષ્ટ્રવાદ કેટલો અસર કરે છે આ જ્ઞાતિવાદ કેટલો અસર કરે છે અને ગુજરાતનો જનાદેશ દિલ્હી સુધી કયા પક્ષને પહોંચાડે છે વિનયસિંહ કોંગ્રેસના નેતા તરીકે આપને પ્રશ્ન કરવા માગું છું જે રીતે ક્યાંક મહિલાઓને આરક્ષણની વાત કોંગ્રેસ કરી રહ્યું છે પરંતુ જ્યારે ગુજરાતના છવ્વીસ બેઠકોની વાત કરવી છે તો ગુજરાતની અંદર આ છવ્વીસ બેઠકોમાંથી માત્ર એક મહિલા ઉમેદવાર લોકસભા ઇલેક્શન માટે શું છે આપનું મંતવ્ય હું કહેવા માંગીશ કે જે રીતે કાર્યકરોની જે ડિમાન્ડ હોય છે કાર્યકરો સિવાય જે લોકો જીતી શકતા હોય છે અને જેમની સાફ સુથરી છવી હોય બધી જગ્યા સામાજિક પણ એમને જોવામાં આવે છે એવા જ ઉમેદવારો કોંગ્રેસે પસંદ કર્યા છે ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરી છે જે રીતે મેનિફેસ્ટોમાં પણ રાહુલજીએ તેત્રીસ પર્સન્ટ આરક્ષણની વાત કરી છે તો હું કહેવા માગીશ કે ગુજરાતમાં ભલે એક મહિલાનો આજે અમે સિલેક્શન કર્યો હોય પણ આખા દેશમાં જે રાહુલજીની સોચ છે જે વિચારધારા છે કે તેત્રીસ જગ્યા મહિલાઓને મળવી જોઈએ એનાથી વધારે સીટો મહિલાઓને આપવામાં આવશે અને ગુજરાતની જે વાતી વાત કરીએ આપણે તો છવ્વીસે છબ્વીસ બેઠકો ઉપર અમે જીતના ઉમેદવારો જ ઉતાર્યા છે અને જે કાર્યકરોના બચ્ચે અને જનતાના બચ્ચે રહેતા હોય એવા ઉમેદવારો આપ્યા છે અને જે હું એક બીજી વસ્તુ આપને ખાસ કહેવા માગીશ કે અમે અત્યારે કમ્પેર બે હજાર ચૌદથી અત્યાર ના કરીએ તો બે હજાર સત્તરના જે અત્યારે ઇલેક્શન થયા અસેમ્બલી ઇલેક્શન એ અસેમ્બલી ઇલેક્શનમાં લોકસભાના જે ટોટલ વોટ હતા એ લોકસભાના વોટિંગ પર્સન્ટેજ અને વોટિંગ જે ડિવાઈડ કરીએ તો આજની તારીખમાં અમે ઇલેક્શનથી આખો ડાટા લીધો છે ઇલેક્શન કમિશનથી એના હિસાબે અમે અગિયારથી બાર સીટો ઉપર બે હજાર સત્તરમાં આગળ હતા અને ટોટલ બે સીટો એવી કે બારડોલી ભરૂચ અને છોટાઉદેપુર એ ત્રણ હજારથી પણ ઓછા મતથી અમે હાર્યા હતા એટલે ત્રણ હજાર ઓછા મત મળ્યા હતા અમને સામે સામે એ કમ્પેર કરીએ તો વિધાનસભા વાઇઝ એટલે બધી જ લોકસભામાં સારું પરિણામ આવવાનું છે અને લોકોમાં ઉત્સાહ પણ છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બનાવવાની છે દેશમાં તો એના માટે પણ લોકો કોંગ્રેસને મત આપશે અને યુવાઓ અને યુવાઓને પોતાના રોજગારી માટે મહિલાઓને પોતાની સુરક્ષા માટે એ કોંગ્રેસનું સિલેક્શન કરવા બીજી તરફ વાત કરીએ તો કોંગ્રેસ તેના નવ વર્તમાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે

ત્યાં કાર્યકરો અને જે પોતાના એરિયામાં એક્ટિવ હોય અને જીતી શકતા હોય અને પોતે જ એમને રજૂઆત કરીને કીધું છે કે ભાઈ અમને લડવાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ તે લડી રહ્યા છે અને જીતીને પણ આપશે જે રીતે વિધાનસભામાં જીત્યા એ રીતે લોકસભામાં જીતશે ઓકે તો પ્રશાંતભાઈ જે રીતે ક્યાંક સમીકરણની વાત કરીએ તો બીજા આપ કયા કયા સમીકરણોને અહીંયા દોરવા માંગો છું કે જેને કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેની અંદર એ સમીકરણો કોમન છે અને બે હજાર ચૌદનું જે ઇલેક્શન હતું તેની અંદર બહુમતીથી

એટલે કોઈ પણ અત્યારના સમીકરણોમાં હવે આપણે કારણ કે આ પાંચ વર્ષના સમીકરણો જ્ઞાતિ આધારિત સમીકરણો વત્તા ગુજરાતની ભૌગોલિક અને બીજી બધી જ પરિસ્થિતિનો આપણે જોઈ લઈએ તો બે હજાર જે અસર થઈ છે વિધાનસભામાં અને બે હજાર નવનું પાછું લોકસભા ઇલેક્શન એ બંનેને આપણે કમ્પેર કરી દઈએ તો ત્યારે જે પંદર અગિયારની પરિસ્થિતિ હતી ત્યારે પંદર ભાજપ અગિયાર કોંગ્રેસ અને અત્યારે ક્યાંક ને ક્યાંક જે સર્વે થાય છે પોલ જે આપણી પાસે આવતા હોય છે પ્રી પોલ ભલે પ્રી મેચ્યોર પોલ છે પણ એ પ્રમાણે વીસ છ એટલે ભાજપને વીસ અને કોંગ્રેસને છ પણ હવે એ છ માં પણ પાછા ઉમેદવારની દ્રષ્ટિએ જે ફેરબદલ થઈ ગયા છે અને રાતોરાત જે નવા સસ્પેન્સ જે રચાયા એ પ્રમાણે જે ઉમેદવાર આવે તો હું માનું થાય આ છ માંથી પણ એકાદ બે સીટ ભાજપના ફાળે પાછી જાય તો બાવીસ ચાર પ્રમાણેનું સમીકરણ અત્યારે અમારી પાસે સર્વે એનાલિસિસ દ્રષ્ટિએ બોલતું હોય છે બે હજાર સત્તરનું વિધાનસભાના જે ઇલેક્શનના પરિણામો આવ્યા એની પણ ખાસી અસર અત્યારે રહેવાની કારણ કે એમાં કોંગ્રેસનું જે બળ હતું જે પહેલા છપ્પન અઠ્ઠાવન ધારાસભ્યો રહેતા એની જગ્યાએ અત્યારે એસી થઈ ગયા ઇઠ્યોતેર હવે આજની તારીખમાં બોતેર ધારાસભ્યો કારણ કે પછી એના એ પક્ષોને કંઈક વિચારધારા નડી અને ભાજપ જોઈન કરી લીધું એટલે વિચારધારાને ધ્યાનમાં રાખી હવે એ પણ કેટલું અસર કરે છે એ બધું ધ્યાનમાં રાખતા અત્યારે મને એવું લાગે છે કે બાવીસ ચાર એકવીસ પાંચનો આંકડો રચાય અથવા કોઈ સીટ કંઈક નવી અરાજકતા સર્જે એવી પણ પરિસ્થિતિ થાય તો ના નહીં એટલે સમીકરણો અત્યારે જ્ઞાતિ આધારિત વોટ આધારિત શેર આધારિત આજે બે હજાર ચૌદના ઇલેક્શનની વાત કરું તો સૌથી ઓછામાં ઓછી લીડ આણંદ સીટની ત્રેસઠ હજાર વોટની અને હાઈએસ્ટ લીડ બરોડાની એ વખતે મોદી સાહેબ અને ત્યારબાદ રંજનબેન ભટ્ટ પાંચ લાખ સિત્તેર હજાર એટલે આ આ બેની વચ્ચેનો ગેપ અને દોઢ લાખથી વધારેની ગેપ વધારે છે હવે એટલે કોંગ્રેસે દોઢ લાખથી વિનિંગ પોઝિશનમાં કેવી રીતે જાય છે અને એ લીડને સરસાઈને કેટલી ઓછી કરે છે એ જોવું રહ્યું આપણે ઓકે 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 તો શ્રદ્ધાબેન રાજપૂત પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી નેતા આપનું સ્વાગત છે શ્રદ્ધાબેન સાથે પહેલાં આપને પ્રશ્ન કરવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારો છવ્વીસથી છવ્વીસ સામે આવી ગયા છે દસ જેટલા સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે સામે છ જેટલા મહિલા ઉમેદવાર છે અને પંચોતેર ટકા જો વાત કરીએ તો ટિકિટ જ્ઞાતિ આધારિત ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ કોંગ્રેસની અંદર પણ એવા પ્રકારેની જ્ઞાતિ આધારિત ઉમેદવારોના નામ દરેક વખતે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ જરૂરથી જ્ઞાતિ આધારિત વધુ જોવા મળતું હોય છે શું છે આપણી પ્રતિક્રિયા અમારી જે રાજનીતિ છે 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 વિકાસની અને સૌનો સૌનો સાથ વિકાસ એટલે અમારા માટે દરેક જ્ઞાતિ જ્ઞાતિનું રિપ્રેઝેન્ટેશન હોવું એ જરૂરી છે એટલા માટે પ્રમાણે ટિકિટો અપાય છે એમાં ક્યાંય મીનમેક નથી બીજી વસ્તુ ખાલી અમે વાતો નથી કરતા ખાલી અમે વાતો નથી કરતા કુશલભાઈ છવ્વીસ માંથી છ મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે તમે જુઓ છ મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે એટલે એવું નથી કે જ્ઞાતિ જાતિ આ વખતે મહિલા શક્તિ પણ દેખાડી દેશે કે એ કઈ રીતે આગળ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બનાવી રહ્યા છે એટલે વસ્તુ એ છે કે જ્ઞાતિનું સમીકરણ ચોક્કસ કુશલભાઈ અગાઉની ડિબેટમાં બી હું કહી ચૂકી છું કે રાજનીતિમાં કોઈ પણ પક્ષ આવે છે તો એ જીતવા માટે આવે છે ચૂંટણી જીતવા માટે જ હોય છે લોકો તમને હારવા માટે હારના નેતા તરીકે જોતા નથી જો નેતા જેવું સ્વીકારી લે કે કોઈ પાર્ટી એવું સ્વીકારી લે તો લોકોનું જનમાનસ પણ એને નથી સ્વીકારતું અને

મંત શ્રદ્ધાબહેને ખાસ તો કીધું કે મહિલાઓને અમે અત્યાર સશક્તિકરણ કરી રહ્યા છે મહિલાઓની વાત કરે છે પણ બેનને હું પૂછવા માંગીશ કે મહિલાઓને જે માટે અત્યાર જે તકલીફો છે અહીંયા આજે વિધવા પેન્શન નહીં મળતી મહિલાઓની આરક્ષણની વાત તમે લોકો નથી કરતા અને આજે તમે પાંચ કે છ સીટો આપીને એમને કહો છો કે અમે બધી સીટો જીતવાના છે કેમ કે મહિલાઓને ટિકિટ આપી દીધી છે ભૂતકાળમાં પણ મહિલા ઉપર જે અત્યાચારો અને જે પણ તમે વાયદાઓ કર્યા હતા બે હજાર ચૌદમાં એ પણ ક્યાંક તમે પૂરા નથી કર્યા જે રીતે જ્ઞાતિની વાત કરતા હોઈએ તો હું કહેવા માગીશ કે તમે કહો છો કે છવ્વીસે છવ્વીસ લોકસભા સીટો જીતવાના છો તો એમાં કોઈ આ વસ્તુ તમારી ખોટી છે કે કોઈ પણ રીતે છવ્વીસ સીટ જીતવાના નથી આ વખતે જે રીતે તમે રોજગારનો વાદો આપ્યો હતો કે બે કરોડ યુવાનોને રોજગારી મળશે એ વાયદો પૂરો નથી કર્યો જે રીતે ભૂતકાળમાં તમે રામ મંદિરની વાત કરી હતી રામ મંદિરનો વાયદો પૂરો નથી કર્યો એટલા ઘણા વાયદાઓ છે તમારા પંદર લાખ રૂપિયા માટે તો બધા લોકોએ ખાતા પણ ખોલાવી લીધા પંદર લાખ તો શું પંદર હજાર પણ નથી આવ્યા એમને એટલે આવી ઘણી વાતો છે જે ઘણા મુદ્દાઓ છે એના ઉપર મત આપવાની વાત છે વોટરને એ મત નથી મળવાના અને તમારી છબ્બીસ તો શું હું માનું છું છ સીટ પણ આ વખતે મુશ્કેલથી આવી શકશે

अमाटे महिला फक्त सोनिया गांधी के प्रियंका वाड्रा नाही બરાબર છે કે એક જ પરિવારની બે મહિલાઓ હોય અને પરિવારવાદ અને વંશવાદ અને રાજવાદની એક જ પાર્ટી હોય એક પરિવાર માટે ચાલતી એ અમારી પાર્ટીની નીતિ નીતિ નથી અને જે મહિલાઓની વાત કરવામાં આવે છે તો મને એ વાતનું સખત દુઃખ છે કુશલભાઈ કે આઝાદી પછી પણ મહિલાઓ માટે જે બેઝિક્સ વસ્તુઓ છે કે શૌચાલય હોય કે ઘરના ગેસ હોય કે એલ હોય કે એ મહિલાઓ માટે ડાયરેક્ટ અકાઉન્ટ થ્રુ એમની પ્રથમ પ્રેગ્નન્સીમાં પાંચ હજાર રૂપિયા જતા હોય એમની મફત સંસ્થા કે સુવાવળો થતી હોય આવી કોઈપણ વસ્તુઓ ઉપર કોઈપણ દિવસ આઝાદીના સાહીઠ વર્ષોમાં

અલગ અલગ વિસ્તારોના છવ્વીસ છવ્વીસ બેઠકોનું સમીકરણ શું છે કારણ કે આ દરેક લોકોને ખ્યાલ છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ની વાત કરશે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ની વાત કરશે તો ખાસ કરીને જ્ઞાતિ આધારિત કઈ કઈ બેઠકો છે કોંગ્રેસ તરફથી કાંઈ કંઈ જ્ઞાતિ આધારિત બેઠકોની વાત છે તો ભારતીય જનતા પાર્ટીની કંઈ કઈ વાત છે હું પ્રશાંતભાઈ આપને કહેવા માંગુ છું ખાસ કરી આપણે જ્ઞાતિ આધારિત બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની પણ વાત કરીએ તો તેર જેટલી બેઠકોની આસપાસ જ્ઞાતિ આધારિત બેઠકો માનવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પણ ચોખ્ખું કબૂલ પણ કરે છે કે ભાઈ પંચોતેર ટકા જ્ઞાતિ આધારિત છે કારણ કે ઇલેક્શન જીતવું તો દરેક પાર્ટીનું હોય પ્રશાંતભાઈ શું લાગે છે કારણ કે એક રિપ્રેઝન્ટેટિવ તરીકે જ્ઞાતિનો રિપ્રેઝન્ટેટિવ હોય તો જ કામ ત્યાં ના થઈ શકે કોઈ દિવસ પક્ષની ઓફિસ નહીં જોયી હોય તો ચાલશે મજબૂત હોવી જોઈએ જેમ કે વિધાનસભામાં જોયું બે કે પાટીદાર સમાજ દર વખતે પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક ભેગો કરવામાં આવતો હતો સૌરાષ્ટ્રમાં જે મેક્સિમમ કોંગ્રેસે સારું પરિણામ મળ્યું એનું એનું રિઝલ્ટ હતું કે પાટીદાર સમાજ અને પાસ આંદોલન અને એના થકી જ લલિત કગથરા લલિત વસોયા એ જે અત્યારે ધારાસભ્યોમાંથી હવે સંસદ સભ્યમાં આવ્યા છે એનું એક પરિણામ છે કારણ કે ક્યાંક ને ક્યાંક મને અહીંયા તમે લલિત કગથરા અને લલિત વસોયાનું નામ આપ્યું અને તમે એક્સેપ્ટ બી કર્યું એ જાતિ આધારિત છે તો એમણે છે ને કોંગ્રેસે ટિકિટ આપી છે એ બી થોડું સ્પષ્ટ કરો ભાજપે પણ ઘણાને આપી છે આવી રીતે એટલે તમે આ એક ઘણાને કે વર્ષ 2015 માં જે જાતિવાદી આંદોલન થયા હતા ને ગુજરાત ભડકે બડ્યુંતું એ તમામે તમામ જાતિવાદી આંદોલનના ચહેરાઓને

ને મહત્વ ને એક જ પરિવાર ની પૂજા પદ્ધતિ કરો અમિત શાહ ને કેમ આપી રહ્યા છો કેમ પંકજા મુંડે તમારા બેન જે ભાઈ નામ ત્યાં લોકો મેરેટ આવે છે

અટલ થી લડ્યા હતા બેન મુસ્લિમ બિંદુ ની વાત કરો મુદ્દાઓ દલિતો ને તકલીફ અમારા જેવા પ્રશાંત ભાઈ શું કેવું જોઈએ આપણા જેવા સામાન્ય માણસોનો અવાજ આ રીતે પાર્ટીઓના અવાજની અંદર દબાઈ જાય છે ખરેખર જ્ઞાતિ આધારિત આટલું બધું સમીકરણ દેખાઈ રહ્યું છે છતાં પણ એકબીજા પર આરોપ આરોપ બંનેની અંદર જોવા મળી રહ્યું છે આ વસ્તુ બંને ની અંદર જોવા મળી રહી છે ચોક્કસ થી દર વખતે કેતો હોય ને ભાજપ કહે હું ભલી કોંગ્રેસ કહે હું એ બેના વાદ વિવાદમાં ફસાયા હું હતું

બસો ને બ્યાસી સીટ ની જનાદેશ દેશ આખા દેશે ભાજપને કેમ આપ્યો કે નરેન્દ્ર મોદી કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ હશે એવું માની લીધું જે નરેન્દ્ર મોદી વર્ષથી ભાજપ સ્પષ્ટ બહુમતી થી બસો બ્યાસી લઈને આવશે આજે આજની તારીખમાં ખુદ ભાજપનો ઇન્ટરનલ સર્વે પણ એમ કે છે કે અમે બસો પચાસ થી નીચે ઉતરી ગયા છીએ કોઈ એક પણ ચેનલ નો સર્વે આજે તમે સીએનએક્સ ના લઈ લો સી વોટર ના લઈ લો બે દિવસ પહેલા હું સર્વે

2014 હજાર ચૌદ માં જે બીજેપી નો મેનિફેસ્ટો હતું એમાંથી કઈ કઈ વાત હતી કાશ્મીર ને વિશેષ આજનો દર્જો હટાવવામાં આવશે

બાકી છે હમણાં કીધું બાવીસ લાખ રોજગારી આપી અને દસ લાખ ગ્રામ પંચાયતો હવે આ એ છે આ આંકડા એવા આંકડા છે જે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ મેં જોઈ હતી એમાં કે આ અત્યારની વેકેન્સી છે તો પાંચ વર્ષમાં કેમ વેકેન્ટ રહી ચલો એમના શાસનમાં બી વેકેન્ટ ઓપન રહી તો અત્યારે બી કેમ આવી વેકેન્ટ રહી એ કેવી રીતે ભરશે એનો કોઈ ક્લેરિટી બંને પક્ષ હજી સુધી આપી શકે

પાર્ટી અને કેન્ડિડેટ આપણા આવનારા પાંચ વર્ષ માટે કામ કરી શકે તેમ છે તે સમગ્ર માહિતી વિચારીને સમજીને પછી મત આપવાનો છે દર્શક મિત્રો આજની ચર્ચામાં જ આપજો તમે નિર્માન નમસ્કાર